नमस्कार। सूरत महानगरपालिकाना भाजप शासकों द्वारा वगर टेन्डरे खानगी बे कंपनीओने पावर सप्लाय आपवा माटेनो करोड़ोनो कॉन्ट्राक्ट आपी मोटो भ्रष्टाचार करवामां आव्यो होवानो आक्षेप विपक्ष द्वारा करवामां आव्यो छे। टेन्डर बहार पाड्या विना बंने कंपनीओने करोड़ोनो कॉन्ट्राक्ट आपवाना कारणे सूरत महानगरपालिका तिजोरीने करोड़ोनो नुकसान थई रह्यु होवानो आरोप भाજપ શાસકો સામે કરવામાં આવ્યો છે। વિપક્ષે દાયે આક્ષેપ કરતા જણાવ્યું છે કે પ્રજાના પરસેવાની કમાણીનો દુરુપયોગ ભાજપ શાસકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિની બેઠકમાં વિપક્ષના બે સભ્યોનો સમાવેશ કરવા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, જે અંગે પત્ર વ્યવહાર પણ કરવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી આ માટે પાર્ટીના બે સભ્યોને સ્થાયી સમિતિની બેઠકમાં સમાવેશ કરાયો નથી, જેથી આગામી દિવસોમાં બંને સભ્યોનો સમાવેશ થાય તે માટે કાયદાકીય રાહે પ્રક્રિયા કરવામાં આવશે। વર્ષ 2020માં સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં એક ઠરાવ કરવામાં આવ્યો હતો। આ બે અલગ અલગ કંપનીઓ દ્વારા સુરત મહાનગરપાલિકાના અલગ અલગ સ્થળોએ મેન પાવર સપ્લાય કરે છે અને તે કંપનીઓને એક વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। ધન્યવાદ।